મોરબીમાં શિવસેના દ્વારા શ્રાવણ માસના પવિત્ર મહિના દરમિયાન મંદિરો નજીક ઈંડા અને નોનવેજની દુકાનો બંધ રાખવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ નજીક આવે છે અને પવિત્ર શ્રાવણ માસમાં નોનવેજની દુકાનો બંધ રહે તેવી માંગ શિવસેના દ્વારા કરવામાં આવી છે. મોરબી શહેર શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીચાની આગેવાની હેઠળ આજે શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ પવિત્ર માસ હોવાથી શ્રાવણ માસ દરમિયાન આવતા સોમવાર તેમજ સાતમ આઠમના તહેવારોમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં તથા મંદિર બાજુના નોનવેજની તેમજ ઈંડાની લારીઓ બંધ રાખવા હુકુમ ફરમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, આપણે જે શ્રાવણ પવિત્ર માસ આવે છે ત્યારે આપણે દર વખતે આવેદનપત્ર આપીએ છીએ કે મંદિરની આજુબાજુમાં જે ઈંડાની આ તે લારી નોનવેજની ઊભી રહેતી હોય તો ચાર સોમવાર અને સાતમ આઠમ બંધ રખાવવા માટે, બરોબર, કે જે હિન્દુ ધર્મપ્રેમ ભાઈઓની લાગણી દુભાઈ નહીં એ માટે આપણે દર વખતે આવેદનપત્ર દઈએ છીએ કલેક્ટર સાહેબને. કલેક્ટર સાહેબ એવો ઓર્ડર કરે કે ભાઈ આ એક તહેવાર આપણો શ્રાવણ માસ પવિત્ર માસ તહેવાર છે, એ અવારનવાર ઈંડાની લારી વાતે મંદિરની આજુબાજુમાં રહીએ છીએ તો અવારનવાર માણસો પગે લાગુ આવતા હોય તેને થોડીક દુવિધા ઊભી થાય છે, એટલા માટે આપણે એક આવેદનપત્ર દઈ કલેક્ટર સાહેબને રજૂઆત કરી. એક મહાકાલ ગ્રુપ છે, એ ઠાકોર સેના છે, મોરબી શિવસેના ને તમામ હિન્દુ સંગઠનો સાથે મળીને એક આવેદનપત્ર.